પૂજ્ય ગુરુદેવનું એ પ્રવચન જેના દ્વારા આપણું જીવન મંગલમય બને છે, આધ્યાત્મિક અનુદાન કઈ શરતે મળે છે. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વારેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ અને ભાઈઓ, પોતાના બાહુબળથી, પુરુષાર્થથી અને પરાક્રમથી ઘણા બધા માણસોએ ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં ઘણું બધું મેળવ્યું છે. જે લોકોએ પોતાની ઉન્નતિ કરી છે એમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે, તેઓ ખૂબ ધન કમાયા છે, વૈજ્ઞાનિક શોધખોળો પણ કરી છે. એવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ ઘણા બધા ઋષિઓએ પુરુષાર્થ કર્યા છે. મહર્ષિ વિશ્વામિત્રનું નામ તમને ખબર જ છે. વિશ્વામિત્રે વશિષ્ઠ ઋષિને કહ્યું, મારે રાજર્ષિ નથી રહેવું, મહર્ષિ બનવું છે. તો વશિષ્ઠ ઋષિએ કહ્યું, મહર્ષિ બનવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરવી પડે. લાંબા સમય સુધી મહર્ષિ દધીચીએ તપ કર્યું હતું. તપ કરવાથી અને પુરુષાર્થ કરવાથી જ માણસ અધ્યાત્મ અને ભૌતિક જીવનમાં પ્રગતિ કરી શકે છે. માણસના અનુદાન ક્યારેક કોઈ ખાસ કાર્ય માટે મળે છે, ભગવાનના અનુદાન ક્યારેક કોઈ ખાસ કાર્ય માટે મળે છે. અર્જુન હારી ગયો અને દુઃખનો માર્યો વલખા મારતો હતો. પાંડવોમાંથી કોઈ રસોઈયો તો બીજું કોઈ સ્વરૂપ ધારણ કરી છુપાવેશે રહેતા હતા. તેઓ બિલકુલ અસહાય થઈ ગયા હતા, તેઓ પરાક્રમ ચૂકી ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, તમે મહાભારતના યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, મારું અનુદાન તમને મળશે. અર્જુને ફક્ત ગાંડિવ ચલાવ્યું હતું અને મહાભારત જીતવાનો યશ ખાતી ગયો હતો. સુદામાને પૈસાની જરૂર પડી. શું સુદામા બિચારા ગરીબ હતા? ખબરદાર જો સુદામા માટે આવી વાત કરી છે તો. બ્રાહ્મણની આબરૂ, સંતની આબરૂની આવી મસ્કરી ના કરો. સુદામા એક મહાન માણસ હતા. સુદામા મહાન કાર્ય માટે, વિશ્વવિદ્યાલય માટે શ્રી કૃષ્ણ ભગવાન પાસે મદદ માગવા ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાને પોતાની બધી જ મિલકત પોરબંદરમાં મોકલી દીધી હતી. કૃષ્ણ ભગવાન પછી રામની વાત કરું. રામે વિભીષણને લંકાના માલિક બનાવી દીધા હતા. આવું કેવી રીતે બન્યું? ભગવાનની કૃપાથી. હનુમાનજીની પોતાની તાકાત હતી? ના, જો એમની પોતાની જ તાકાત હોત તો એમણે સુગ્રીવને જરૂર મદદ કરી હોત. સુગ્રીવને મદદ કરવામાં નિષ્ફળ નીવડેલા હનુમાન પછી પહાડના પહાડ કેવી રીતે ઊંચકવા લાગ્યા? છલાંગ મારી સમુદ્રોને કેવી રીતે પાર કરી શક્યા? રાક્ષસોને એકલા હાથે કેવી રીતે હરાવવા લાગ્યા? આ બધી ભગવાનની કૃપાનો ચમત્કાર હતો. રામ અને કૃષ્ણએ ખાસ કામ કરવા માટે અનુદાન આપ્યા હતા. તમે કહેશો કે મોજ મજા કરવા માટે અનુદાન આપ્યા હતા. ખબરદાર, ભગવાન માટે આવી નકામી વાતો ના કરો. મેં તમને પહેલાના જમાનાની વાત કરી, હવે હું અત્યારના જમાનાની વાત કરું. વિનોબા ભાવેને ગાંધીજી તરફથી અનુદાન મળ્યા હતા. વિનોબાની પ્રગતિ એની જાતે થઈ ગઈ હતી? ના, વામન ભગવાનના અવતારની જેમ વિનોબાએ આખા દેશની પગપાળા યાત્રા કરી. ગામડે ગામડે જતા લોકો સેંકડો એકર જમીન સમર્પણ કરી દીધી. આવી ઉચ્ચ ભાવના ગાંધીજીએ વિનોબા ભાવેમાં ભરી. ગાંધીજીનું અનુદાન બીજા કોને મળ્યું હતું? કરમસદ ગામના એક પટેલ, જે સામાન્ય વકીલ હતા, એમને ગાંધીજીએ સરદાર પટેલ બનાવી દીધા. તેઓ આપણા પ્રથમ ગૃહમંત્રી બન્યા હતા. તુચ્છ કામ માટે અનુદાન મેળવવાનો સમય અત્યારે નથી. અત્યારે એક એક ક્ષણનો ઉપયોગ વિશ્વ કલ્યાણ માટે કરવાનો છે. આવી કટોકટીના સમયે આ અનુદાન સત્ર ખાસ હેતુ માટે જ રાખ્યા છે. તમને કિંમતી અનુદાન આપવાની ઈચ્છા મારી છે. જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવા અનુદાન આપવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસને અનુદાન આપવાની જરૂરિયાત લાગી.
ત્યારે યોગ્ય વ્યક્તિની તેમણે શોધ કરી તો માંડ એમને એકમાત્ર વિવેકાનંદ મળ્યા હતા. એમને રામકૃષ્ણ પરમહંસે પોતાની શક્તિ અનુદાનના રૂપમાં આપી હતી. અનુદાન આપવા માટે અત્યારે પણ દેવો બેચેન છે. ભગવાન કોઈ વ્યક્તિ નથી, નિયમ કાયદો મર્યાદા આદર્શોનું નામ જ ભગવાન છે. એટલે ભગવાનને કોઈ વ્યક્તિ જોડે વ્યક્તિગત નારાજગી કે પ્રસન્નતાનો પ્રશ્ન જ પેદા થતો નથી. નહીં તો નાસ્તિકો તો ભગવાનને ગાળો પણ દેતા હોય છે. તો એવી વ્યક્તિઓને ભગવાને ક્યારનાય શિક્ષા કરી હોતી. અનુદાન સત્રની ત્રણ શરતો છે, ત્રણ પરીક્ષાઓ છે. પહેલી શરત એ છે કે ઈશ્વરમાં વિશ્વાસ અને પાત્રતાનો વિકાસ. પાત્રતાના વિકાસ માટે ઉપાસના ખૂબ જરૂરી છે. ઉપાસનાનું નાનામાં નાનું સ્વરૂપ એ ભજન. ઉપાસના એટલે ભગવાનની નજીક બેસવું. ભગવાનની નજીક બેસવાનો અર્થ છે ભગવાનના સદગુણોને આપણા જીવનમાં ઉતારવા. જ્યારે આપણે અગ્નિ પાસે બેસીએ છીએ તો આપણી અંદર ગરમી આવે છે, તે આપણી ઠંડી ઉડાડી દે છે, એને જ ઉપાસના કહે છે. તમે સિદ્ધાંત ખાતર તમારી જાતને સમર્પિત કરી દો તેને જ ઉપાસના કહે છે. ગીતામાં ભગવાને વારંવાર કહ્યું છે, મયેવ મન આદસત્વ મયી બુદ્ધિમ વિનેશય નિવેશય. તારી બુદ્ધિને મારા હવાલે કરી દે, તારી બુદ્ધિને તારી મનોકામનાઓને મને સોંપી દે. ઉપાસના માટે તમારે આવું જ કરવું જોઈએ. મેં મારી જાતને કઠપૂતળી માની છે અને બધા જ દોરા મારા બોસના હાથમાં સોંપી દીધા છે અને એ જ ત્યાં બેઠા બેઠા જેમ નચાવે તેમ હું નાચું છું. મેં મારા બોસને કહ્યું કે તમે જે પ્રમાણે હુકમ કરશો એ પ્રમાણે હું ચાલીશ. જ્યારે તમે બધા ભક્તો ભગવાનને કહો છો કે તમે અમારા હુકમ પ્રમાણે ચાલો, તમે અમારી ઈચ્છાઓ પૂરી કરવા તમારા સિદ્ધાંતો અને કાયદા કાનૂન તોડી નાખો, મર્યાદાઓનું ઉલ્લંઘન કરી નાખો, ભક્તિના નામે બદનામ ન કરો. ભગવાનને એવું કહો કે અમારી એક જ મનોકામના છે, માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે, બાકી ન મેં રહું ન મેરી આરજુ રહે. એને જ સાચી ભક્તિ કહેવાય. જો આવી સાચી ભક્તિ તમે કરશો તો ભગવાન સામે ચાલીને તમારી પાસે આવશે અને તમે ધન્ય બની જશો. તમારી પાત્રતાના વિકાસ માટે ઉપાસના પછી બીજા નંબરે સાધના આવે છે. સાધના કોને કહેવાય? આપણી ટેવોને, માન્યતાઓને અને આકાંક્ષાઓને ઉચ્ચ સ્તરની બનાવી એનું નામ જ સાધના છે. જરા ઊંચે ચડીને તો જુઓ તો ખરા, જે જમીન પર તમે ચાલો છો એની પર તમે એક કલાકમાં 3 માઇલ ચાલી શકશો, પણ જરા ઊંચા ઉઠીને જુઓ તો કલાકના 600 માઇલની ઝડપે બોઈંગ વિમાનો ઉડે છે. એનાથી પણ જરા વધારે ઊંચે જુઓ તો ઉપગ્રહો જે પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે તે 1500 માઇલની ઝડપે દોડે છે. અત્યારે તમે જે સ્થિતિમાં છો ત્યાં ચાલવું પણ શક્ય નથી કે જીવનની પ્રગતિ પણ શક્ય નથી. પરંતુ જો તમે તમારા વ્યક્તિત્વને પરિષ્કૃત કરી લો તો તમે મહાન વ્યક્તિ બની શકો, તમે સાધક બની જશો. ભગવાનના વરદાનો અને એમની કૃપા તમારી ઉપર આપમેળે વરસવા લાગશે. તમારામાંથી બધા જ કબીર જેવી, રવિદાસ જેવી અને વિવેકાનંદ જેવી યોગ્યતા પ્રાપ્ત કરી શકશે. હલકી વૃત્તિઓ તો તમારી બુદ્ધિ, શાંતિ, શ્રમ, પૈસા અને તમારી બધી વસ્તુઓને ઝૂંટવી લીધી છે. આ હલકી વૃત્તિને દૂર કરવા માટે જપ ખૂબ જરૂરી છે. જપ દ્વારા જ તમારા દોષોને દૂર કરી શકાય. આધ્યાત્મિક ઉન્નતિમાં પાત્રતાના વિકાસ માટે ઉપાસના અને સાધના ઉપરાંત ત્રીજી શરત છે આરાધનાની. તે ભગવાનની ઉપર અસર કરનારી અગત્યની વસ્તુ છે. ઉપાસના તથા સાધના આપણા વિકાસ માટે અને ભગવાનને પ્રભાવિત કરવા માટે જો કોઈ વસ્તુ હોય તો છે આરાધના. આરાધનાનો અર્થ છે લોકસેવા, જનહિત, સમાજ સેવા, પરોપકાર. આપણા સમયમાંથી, શ્રમમાંથી, મહેનતમાંથી અને ધનમાંથી સમાજ સેવાનું ભગવાનનું કામ કરવું જોઈએ. ભગવાનનું કયું કામ કરવું જોઈએ? ભગવાનની દુનિયાને સુસંસ્કારી અને સુંદર બનાવવી, એની સભ્યતા તથા સંસ્કૃતિનો વિકાસ કરવો. સભ્યતા કોને કહેવાય? લોકોની ચાલચલગતમાં શાલીનતાનો સમાવેશ હોય તેને સભ્યતા કહે છે. સંસ્કૃતિ એટલે ઉદારતા, સેવા,
કરુણા, પરોપકાર, લોકમંગળ અને દાન, આ ગુણોને સંસ્કૃતિ કહેવાય. તમે ભગવાનની આરાધના કરો તો ભગવાન તમારી આરાધના કરશે. મેં મારા ગુરુની આરાધના કરી છે, વાણીથી કે કલ્પનાઓથી નહીં, પરંતુ કાર્યોથી, ઊંચા આદર્શોથી આરાધના કરી છે. ઉપાસના, સાધના અને આરાધના દ્વારા જો તમે તમારી પાત્રતાનો વિકાસ કરો તો તમને ભગવાનની કૃપા જરૂર મળે. એ કૃપા એટલી બધી મળશે કે તમે હજારો વર્ષ તપ કરો તો પણ તમે નહીં મેળવી શકો. ભગવાનના અનુદાનો દ્વારા તમે ત્રણ લાભ મેળવી શકો. એક જીવનશક્તિ, બીજો લાભ સાહસિકતા અને ત્રીજો લાભ છે પ્રતિભા. આ ત્રણેય પ્રત્યક્ષ સિદ્ધિઓ છે. ચમત્કારી સિદ્ધિઓની તો વાત જ ના પૂછશો. એવી સિદ્ધિઓનો ચમત્કાર કરાવી દઉં તો તમે પણ મારીતની જેમ, ભસ્માસુરની જેમ, કુંભકર્ણની જેમ, રાવણ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષની જેમ વિનાશ વરવો પડે. પરંતુ તમારા વ્યવહારિક જીવનમાં કામ લાગે એવી સિદ્ધિઓની હું વાત કરું છું. જીવન શક્તિ એને કહે છે જેનાથી માણસ પોતાના શરીર અને મનને સશક્ત રાખી શકે છે, બીમારીઓ સામે ઝઝૂમી શકે છે. એને શું કહે છે? એને પ્રાણધારા કહે છે, જે મને મારા ગુરુ પાસેથી મળી છે. 71 વર્ષની ઉંમરે હું 17 વર્ષના યુવાન જેવું જીવન જીવું છું. મેં કામધેનુ માં ગાયત્રીનું દૂધ પીધું છે, એટલે મારી અંદર શ્રમ કરવાની શક્તિ અને બીમારી સામે લડવાની શક્તિ ખૂબ પૂરતા પ્રમાણમાં છે. પ્રાણધારાનો બીજો લાભ સાહસિકતા છે. સાહસિકતા હિંમતને કહે છે. એ હિંમતને લીધે નેપોલિયન જેવો સામાન્ય માણસ ક્યાંથી ક્યાં પહોંચી ગયો, કોલંબસ જેવા સામાન્ય માણસે અમેરિકા ખંડ શોધી કાઢ્યો. આનું નામ હિંમત છે. આજકાલ તો હિંમતના નામે મીંડું જોડી ગયું છે. રોજ સંકલ્પ કરે અને કહે કે હવે બીડી નહીં પીવું, સિગારેટ નહીં પીવું, પછી શું થયું? પાછું શું થયું? થોડા દિવસમાં બીડી પીવાની ચાલુ. એનું કારણ સંકલ્પ શક્તિનો અભાવ છે. શ્રેષ્ઠ કાર્યો કરવા માટે સંકલ્પ કરવો એ ભગવાનનું અનુદાન છે. ખરાબ કાર્યો કરવા માટે તો બધામાં હિંમત હોય છે, પણ જીવનમાં ઊંચા ઉઠવા માટેની હિંમત કોઈક કોઈકમાં જ જોવા મળે છે. જેમનામાં આવી હિંમત તથા સાહસો હોય છે તેઓ ન્યાલ થઈ જાય છે. ત્રીજી વસ્તુનું નામ છે પ્રતિભા. પ્રતિભા કોને કહે છે? જેનાથી વ્યક્તિ બધા પર છવાઈ જાય. આ પ્રતિભાને લીધે જ ગાંધીજી આખા દેશ પર, આખા સમાજ પર છવાઈ ગયા. બુદ્ધ પણ સંસારની દરેક વ્યક્તિના હૃદયમાં સમાઈ ગયા. બધાના મનમાં વસી જવું એનું જ નામ પ્રતિભા છે. પ્રતિભાની કમી હોય તો તમારા બાળક પણ તમારું કહેલું નહીં કરે. પરંતુ જો તમારામાં પ્રતિભા હશે તો બીજી વ્યક્તિઓ પણ તમારી વાત માનવા તૈયાર થઈ જશે. હું આ બધાને આધારે જ આગળ વધ્યો છું. તમને પણ અનુદાન સત્રમાં હું પ્રાણશક્તિ આપવા માગું છું, પરંતુ શરત માત્ર એટલી છે કે તમે તમારા વ્યક્તિત્વને પાત્ર કરવા માટે યોગ્ય બનાવો. તમે તમારા વ્યક્તિત્વને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવો. તમારી પાત્રતાનો વિકાસ કરીને ઘણો બધો લાભ લઈ શકો છો. તમારા માટે અનુદાનો, એનો ખજાનો ભરેલો પડ્યો છે. તમે જેટલા લાભ લઈ શકો એટલો લો અને અત્યારની સ્થિતિ કરતાં અનેક ગણા ઊંચા ઉઠવા સામર્થ્યવાન બનો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. પૂજ્ય ગુરુદેવનું આ દિવ્ય પ્રવચન 8 ફેબ્રુઆરી 1981 આપેલું છે અને આ પ્રવચન આપ સૌની પાસે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી વિનામૂલ્યે ફ્રીમાં મળ્યું છે. તો આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા એને જન જનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો તે જ અપેક્ષા છે.